મિત્રો, આજે આપણે શરીર ઉપર ખંજવાળ આવી તેના વિશે વાત કરવાની છે. મિત્રો, અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ પડે તો લાઇક કરજો. મિત્રો, શરીર પર ખંજવાળ આવતી હોય, ઘણા બધા લોકોને આવું થતું હોય છે કે શરીર ઉપર ખંજવાળ આવતી હોય છે. કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ઘણી બધી જગ્યાએ ખંજવાળ આવે તો ખૂબ જ સંકોચ થાય છે. શરીરમાં ખંજવાળ જો આવતી હોય તો સૌ પ્રથમ આપણે જે કપડાં પહેરતા હોય તેની ઉપર ધ્યાન દેવાનું છે. જે કપડાં પહેરતા હોય તેમાં આપણે કોટન જે છે, આ કોટનને પ્રથમ આપણે કપડાં પહેરવા જોઈએ. બીજા કપડાંને છોડી અને આપણે પ્રથમ આપણે કોટનના જે કપડાં હોય તે આપણે પહેરવા જોઈએ. મિત્રો, શરીરમાં ખંજવાળ આવતી હોય તો ખાવા પીવા પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ. ખાવા પીવામાં ખાસ કરીને લીલા શાકભાજી ખૂબ જ ખાવા જોઈએ અને મૂળા જે છે આ મૂળાનું સેવન પણ કરવું જોઈએ. મિત્રો, શરીરમાં ખંજવાળ આવતી હોય તો ઘણી બધી વખત આપણે જે સાબુનો પ્રયોગ કરતા હોય અને જે પાણીનો પ્રયોગ કરતા હોય તેના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે. આ સાબુ છોડી અથવા તો આપણે સાબુ જે છે તે બદલાવીએ અને આપણે પાણી જે છે તે આપણે સામાન્ય સતત ગરમ આપણે કરવું જોઈએ. મિત્રો, શરીરમાં ખંજવાળ આવતી હોય તેના ઉપાય વિશે જો જોઈએ તો આપણે પાણી જ્યારે ગરમ કરીએ નાવાનું, આપણે સામાન્ય પાણી ગરમ કરી તેમાં લીમડાના પાન જે છે તે 7 થી 8 નાખી અને સામાન્ય ગરમ આપણે સતત પાણી ગરમ કરી અને આ પાણીને ગાળી અને આને નાવાથી આજે શરીરમાં ખંજવાળ જે છે તે દૂર થઈ જાય છે. આ સિવાય બીજો જે ઉપાય જે છે તેમાં આપણે નાવાનું પાણી ગરમ કરી, આપણે સામાન્ય સતત પાણી ગરમ હોય તેમાં આપણે લીંબુ જે છે એક આખું લીંબુ નાખી અને આ પાણીથી નાવાથી પણ આજે શરીરમાં જે ખંજવાળ જે છે તે દૂર થાય છે. થેન્ક યુ.